વરસાણી એજ્યુમેક્સ કોચિંગ ગ્રુપ તેમજ સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી આજ ફરી એક વખત આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. સૌ પ્રથમ મિત્રો, આપ સૌનું આપ સૌની યુટ્યુબની ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે આપ ફરી એક વખત મારો વિડીયો નિહાળી રહ્યા છો. મિત્રો, આપ સૌને જોડે જોડે એક વિનંતી પણ કરવા માગું છું કે આપ સૌએ જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણને ધોરણ 11 અને ધોરણ 12ના તમામ અકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સના વિડીયો સરળતાપૂર્વક ચેનલ પર પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, આજના સેશનની અંદર આપણે ધોરણ 12 અકાઉન્ટન્સીનો અભ્યાસ કરવાના છીએ, જેમાં ચેપ્ટર નંબર બેનો અભ્યાસ આપણે કરીશું. ફ્રેન્ડ્સ, આજના સેશનની અંદર આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વોનું ભાગ 1નું ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આજના સેશનની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17નો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે એક્ઝામ્પલ નંબર 16નો અભ્યાસ કરી ગયા હતા. આજના સેશનમાં આપણે 17 નંબરના દાખલાનો અભ્યાસ કરીશું. તો જોઈએ મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 17. મિત્રો, એક્ઝામ્પલ નંબર 17માં કીધું છે કે મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. નીચે દર્શાવેલા કાચા સરવૈયાના હવાલા પરથી 31/3/17 રોજનું પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો મિત્રો, વાર્ષિક હિસાબ તૈયાર કરવાના આપણને કીધા છે. નીચે આપણને કાચું સરવૈયું પણ આપેલું છે, જેમાં આપણે ક્રમશઃ વિગતો જોતા જઈએ અને લખતા જઈએ કે કઈ વિગત ક્યાં આવશે એના આધારે. તો મન અને મોહનનું કાચા સરવૈયામાં મૂડી અને ઉપાડ આપેલા છે. તો મૂડી અને ઉપાડ આપ્યા છે તો બંને જશે મૂડી ખાતામાં. પણ દાખલામાં આપણે પહેલાં જોઈ લેવાનું, આ મૂડી ખાતામાં જશે એટલે આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, એમાંથી એક જગ્યાએ જો ચાલુ ખાતા હશે તો પાકા સરવૈયા મૂડી દેવા બાજુ લખશું, નહીં તો મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં બાકી દર્શાવશું. ખરીદ વેચાણ છે તો વેપાર ખાતે, જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર, જાવક માલ ગાડા ભાડું એ પણ નફા નુકસાન ખાતે ઉધાર, યંત્રો ઓફિસના છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ઓફિસના યંત્રોની ખરીદી આ પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ બંનેમાં પ્લસ કરીશું, પણ આમાં 1/4/16 એટલે શરૂઆતની તારીખથી બંને ઉપર ઘસારો ગણાશે. મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ઓફિસ પગાર નફા નુકસાનની ઉધાર બાજુ, ગ્રાહક અને વેપારીઓ પાકા સરવૈયામાં, એમાં ગ્રાહક એટલે દેવાદાર અને વેપારી એટલે લેણદાર. માલ પરત વેપાર ખાતામાં જેની ઉધાર બાકી છે, હવે આ માલ પરતની એક જ બાકી આપણને આપેલી છે અને એ છે ઉધાર બાકી. તો આ વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણ પરત તરીકે બાદ કરવાના રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો, તો તોલાઈ એ વેપારનો ખર્ચ છે, માટે વેપાર ખાતાની ઉધાર બાજુ. મનની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. આ લોન ઉપર આપણે 6% લેખે વ્યાજ આપવું પડશે, કારણ કે ભાગીદારની લોન પર નો નિયમ છે કે ભાગીદારની લોન પર વ્યાજ ન કીધું હોય તો 6% લેખે આપણે વ્યાજ એને ચૂકવવું પડે. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ. માલ સ્ટોક 1/4/16 શરૂઆતનો છે તો વેપારની ઉધાર. વેપાર ખર્ચ નફા નુકસાનની ઉધાર. મજૂરીના બાકી દેવા આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને મજૂરી આ વેપારની ઉધાર બાજુ. અગાઉથી ચૂકવેલ કમિશન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બેંક ખાતું અને રોકડ ખાતું, બેંક ખાતું એ મૂડી દેવા અને રોકડ એ મિલકત લેણા, એટલે પાકા સરવૈયામાં જ બે અસર જશે. લોન પર વ્યાજ આપણને અહીંયા મનની લોન આપી હતી અને અહીંયા લોન પર વ્યાજ આપ્યું છે. તો મિત્રો, આ વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ પર લખાશે અને એમાં જેટલું બાકી રહેતું હશે એ વ્યાજની અસર આપણે ગણતરીમાં કરીશું. 8% સરકાર એટલે ગુપ્ત હવાલો, આ રોકાણ ઉપર આપણને વ્યાજ મળશે. પામી ચાલુ ખાતા આપ્યા છે તો આપણે ચાલુ ખાતા બનાવવા પડશે, એમાં મનના ઉધાર અને મોહનના જમા બાકી દર્શાવે છે. હવે મિત્રો, નીચેના હવાલા ઉપર એકવાર નજર કરી દઈએ કે હવાલા શું કહે છે આપણે દાખલામાં. તો આખર માલની સ્ટોકની બજાર કિંમત 80,000, પરંતુ તેની બજાર કિંમત 10% વધુ છે. વધુ હોય તો ધ્યાનમાં નહીં લેવાની, તો આપણા માટે નકામું. ઓછી હોય તો એટલી બાદ કરીને લખાય. મકાન અને યંત્રો ઉપર 10% ઘસારો ગણવાનો છે. તો મિત્રો, આપણી પાસે મકાન અને યંત્રો ઉપર આપેલા જ છે, તો એની ઉપર નંબર 3 આપી દઈએ. મકાન અને યંત્રો ઉપર નંબર 3 નંબરનો હવાલો. ₹10,000 એક દેવાદાર નાદાર જાહેર થયો. રિસીવર પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે એવું કીધું અને 5% ગાલખાત. એટલે 50% રકમ મળશે તો 50% નહીં મળે, તો 50% ગાલખાત પડી અને બાકી જે રકમ વચ્ચે એના ઉપર 5% ગાલખાત અનામત ગણાશે. આ હવાલો આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ અને ધ્યાન રાખવા જેવો છે, કારણ કે એમાં ઘણી બધી ભૂલો કરે છે બધા. તો આપણી પાસે ગ્રાહક અને વેપારીઓ આપેલા છે તો એના ઉપર નંબર 4.
बीओडी पर 10% लेखे व्याज चुकवानु बाकी है तो आनी असर अहीं नहीं आपशु। 2000 नो माल वेचाण परत नोंधवानो रही गयो तो 2000 नो माल वेचाण परत में नोंधवानो रही गयो छे एटले वेचाणमांथी बाद अने वेचाणमांथी बाद करो एटले स्वाभाविक छे के देवाधारमांथी पण बाद थशे। तो मित्रों अपनी पास अहीं खरीद वेचाण छे तो वेचाण पर 5 અને દેવાદાર ઉપર પણ નંબર 5 આપણે આપીશું। તો આ આપણે અત્યારે તમામ હવાલાઓની અસરો કાચા સર્વેમાં લખી દીધી। હવે આપણે મિત્રો સૌપ્રથમ ખાતાઓ બનાવી દઈએ। તો મિત્રો સૌપ્રથમ ટાઇટલ મારીએ આપણે તો આપણને 31/3/17 ના રોજનું પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, ત્યારબાદ એની નીચે જ આપણે બનાવી દઈશું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। હવે મૂડી પર વ્યાજ કે ચાલુ ખાતા ઉપર કે ઉપાડ પર વ્યાજ નથી એટલે ફાળવણી ખાતું બનાવવાનું જરૂર નથી। ત્યારબાદ મિત્રો ભાગીદારના ચાલુ ખાતા જેમાં મન અને મોહન, અને ત્યારબાદ લાસ્ટમાં છેલ્લે મન અને મોહનની ભાગીદારી પેઢીનું, મન અને મોહનની ભાગીદારી પેઢીનું 31/3/17 રોજનું પાકું સરવૈયું। તો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે ભાગીદારની મૂડી દર્શાવી દઈશું, કારણ કે સૌથી પહેલાં ભાગીદારની મૂડી જ લખાય। એમાં બે નામ છે આપણી પાસે, એક ભાગીદાર મન અને બીજો છે મોહન। મિત્રો આપણે ખાતાઓ બનાવી દીધા છે, હવે આપણે ક્રમશઃ દાખલાની શરૂઆત કરીએ અને ગણતરી કરતા જઈએ અને લખતા જઈએ તો જોઈએ। તો મિત્રો દાખલાની શરૂઆત આપણે સૌપ્રથમ હવાલાથી કરીશું, એટલે હવાલાની બધી અસરો આપણે સૌપ્રથમ આપી દઈશું। તો સૌથી પહેલાં આપણને કીધું છે કે આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, બજાર કિંમત 10% વધુ છે। 10% વધુ એ આપણે ધ્યાનમાં નહીં લઈએ, પરંતુ આખર સ્ટોક આપણી પાસે જે 80,000 છે એનાથી આપણે ગણતરી કરીએ। તો મિત્રો આખર સ્ટોકની પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ પર આપીએ અને લખીએ આખર સ્ટોક આપણી જોડે છે 80,000 અને બીજી અસર આપણી પાસે મિલકત લેણા બાજુ પર આપણે આપીશું અને ત્યાં પણ આપણે લખીશું આખર સ્ટોક 80,000। તો આ બે અસરો ફિક્સ હોય છે, એક નફા નુકસાન વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ પર। આગળના હવાલામાં કીધું છે કે યંત્ર અને મકાન પર 10% ઘસારો ગણો। તો મિત્રો આપણને અહીંયા દાખલામાં યંત્રો અને મકાન બંને આપેલા છે, તો પહેલાં આપણે યંત્ર જોઈએ। તો યંત્ર આપણને 150,000 પ્લસ ખરીદી 40,000 અને મકાન 250,000, તો આ બધા ઉપર આપણે ઘસારો ગણવાનો છે 10% લેખે। તો ગણતરી કરીએ તો સૌ પ્રથમ મિલકત લેણા બાજુ પર લખીએ યંત્રો। મિત્રો દાખલામાં યંત્રો આપણને 150,000 આપેલા છે પ્લસ ખરીદી, એ કાચા સરવૈયામાં જ આપી હતી તારીખ સાથેની, પરંતુ શરૂઆતની તારીખ છે એટલે એમાં કાંઈ ઘસારામાં ફેર પડશે નહીં। ટોટલ થયા 190,000। હવે આ 190,000 ઉપર આપણે ઘસારો ગણવાનો છે, તો માઇનસ ઘસારો આ 190,000 10% કરીએ તો 19,000 રૂપિયાનો ઘસારો આવે છે। એ 19,000 રૂપિયાનો ઘસારો બાદ કરીએ તો 171,000 ના યંત્રો આઉટર કોલમ દર્શાવાશે। નીચે આપણે દર્શાવી દઈએ યંત્રો અને મકાન પર કીધો હતો, તો મકાન દર્શાવીએ। મકાન આપણને 250,000 આપેલું છે, એની ઉપર 10% ઘસારો ગણવાનો કીધો છે, તો ઘસારો 10% લેખે ગણું તો 25,000 ઘસારો આવે। 250,000 હું 25,000 બાદ કરી દઉં તો 225,000 આઉટર કોલમ દર્શાવવાના થશે। હવે ઘસારાની બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી દઈએ, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીએ કે પહેલાં યંત્રનો ઘસારો, ₹19,000, અને બીજો છે મકાનનો ઘસારો, જે આપણી પાસે છે 25,000, આ બંને આપણે દર્શાવી દઈએ। આગળ હવાલા નંબર 3 10,000 એક દેવાદાર નાદાર જાહેર થયોની સૂચના મળી છે કે આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને બાકીની રકમ પર 5% ગાલખાદાનામત રાખો। એની પહેલાં આપણે એક અન્ય હવાલો જે છે બેંક
આ છેલ્લો પાંચ નંબરનો કે વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે એની અસર આપવી પડે, કારણ કે એ પણ દેવાદારને અસર કરશે. તો આની ગણતરી આપણે કરીએ. 10,000 ઉપર સૌ પ્રથમ 50% એટલે 5,000 ઘાલખાદ ગણશે. 5,000 ઘાલખાદ અને વેચાણ પરત બંનેની નોંધ આપણે સૌ પ્રથમ દેવાદાર ઉપર આપીએ. તો મિત્રો, સૌથી પ્રથમ આપણે લખીએ ગ્રાહકો. આપણે દાખલામાં આપેલા છે ગ્રાહકો અને વેપારીઓ. ગ્રાહકો એ જ આપણા દેવાદાર થશે, જે દેવાદાર પેટે આપણને આપેલા છે 25,000. હવે આમાં આપણને કીધું છે કે ખરી વેચાણ પરત નોંધવાનું બાકી, તો માઇનસ વેચાણ પરત જે 2,000 નોંધવાનું બાકી છે એમાંથી બાદ થશે, એટલે એટલા દેવાદાર આપણા ઘટી જશે. તો હવે આપણી પાસે દેવાદારો વિધા 23,000. હવે આ 23,000 બે દેવાદારના ભાગ પડશે, એક દેવાદાર 10,000 અને એક દેવાદાર 13,000. તો 10,000 દેવાદાર નાદાર જાહેર થયો એટલે એની પરથી આપણને ઘાલખાદ પડી. માઇનસ ઘાલખાદ, એ 10,000 દેવાદાર ઉપર આપણને 5,000 ઘાલખાદ પડી. તો 5,000 બાદ કરું 23,000, મારી પાસે 5,000 રૂપિયા દેવાદારમાંથી ઘાલખાદ પેટે બાદ કરવાના રહેશે. તો 18,000 રૂપિયા જે વધ્યા. હવે આની ઉપર મારે 5% લેખે ઘાલખાદ અનામત ગણવાની છે, પણ એ ઘાલખાદ અનામત અલગ રીતે ગણાશે, એટલે હું અહીંયા લખી દઉં તમને કે આ ઘાલખાદ 10,000 દેવાદારો ઉપર 50% લેખે ગણાણી, અને 10,000 બાદ કરું તો અહીંયા બાકીના વધ્યા 13,000 દેવાદાર. એ 13,000 દેવાદાર ઉપર 5% ઘાલખાદ અનામત ગણવાની રહેશે, એટલે એ આવશે મારી 650. હવે કેમ 13,000? તો એની હું તમને ગણતરી સાથે સમજૂતી આપું. અહીંયા વચ્ચે 17,350. આની ગણતરી થોડીક ડિટેલમાં આપણે જોઈએ. તો મિત્રો, આપણા જે દેવાદાર 23,000 વધ્યા હતા 2,000 વેચાણ પરત બાદ કર્યા પછીના, એમાં એક દેવાદાર 10,000 છે, તો બાકીનો દેવાદાર વધ્યો 13,000. આ 10,000 ઉપર 50% ઘાલખાદ પડી તો 5,000 મળશે. અને હવે ઘાલખાદ અનામત જે છે એ તો શંકાસ્પદ લેણું છે, તો હવે આમાં તો ફિક્સ થઈ ગયું 50% નહીં મળે, 50% જ મળશે. તો આ જે બાકીની રકમ વધી એમાં જ આપણને શંકા દર્શાવવાની હોય, એટલે આના જ 5% ગણીએ તો 650 આવે. એટલે યાદ રાખવું, જ્યારે આવા દેવાદાર આપણને અલગથી ગણતરી કરવાની આપે ત્યારે એ ઘાલખાદવાળો દેવાદાર આપણે અલગ દર્શાવવાનો અને બાકીના દેવાદાર ઉપર જ ઘાલખાદ અનામત ગણવાની રહેશે. ફરી એકવાર યાદ કરાવી દઉં મિત્રો, જ્યારે દેવાદાર આપણને અલગથી ઘાલખાદ પાડવાનું કહેતા હોય ત્યારે એ દેવાદારની રકમ કુલ દેવાદારમાંથી બાદ કરીને બાકીની જે રકમ વધે એના ઉપર જ ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની થાય. હવે આ બધાની બીજી અસરો આપીએ. તો મિત્રો, સૌ પ્રથમ વેચાણ લખશું, કારણ કે વેચાણ પરત હતું એટલે. તો વેચાણ અને ખરીદી આપણને બે આપી હતી, તેમાં વેચાણની જમાબાકી આપણને દર્શાવેલી છે 1,20,000. માલ પરત ફક્ત આ એકનું જ હતું, તો એ માલ પરત આપણે આમાંથી પહેલાં બાદ કરી દઈએ, જે કાચા સરવૈયામાં આપેલું છે 16,000 તે. અને બીજું નોંધવાનું બાકી રહી ગયું છે એ પણ બાદ કરી દઈએ, નોંધવાનું બાકી પરત 2,000. તો ટોટલ 1,20,000 16,000 અને 2,000, ટોટલ 18,000 બાદ કરીએ એટલે 1,02,000 વેચાણ આપણે આઉટર કોલમ દર્શાવવાનું રહેશે. બીજું, આપણે જે ઘાલખાદની ગણતરી કરી અને ઘાલખાદ અનામતની ગણતરી કરી એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખી દઈએ, કારણ કે ઘાલખાદ કાચા સરવૈયાની આપેલી નથી માટે એ તો ફોર્મેટ બનાવવાનું. તો ઘાલખાદ આપણી આવી 5,000 પ્લસ ઘાલખાદ અનામત આપણી હવાલાની આવી 650. આ બંનેને આઉટર કોલમ દર્શાવી દઈએ 5,650 લેખે. હવે આગળ લઈ જઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો, એક 4 નંબરનો BOD પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો BOD આપણને બેંક ખાતું રોકડ ખાતું આપેલું છે, BOD 3,000 છે અને રોકડ ખાતું જે છે એ 20,700. તો એની અસર આપીએ. તો મૂડી દેવા બાજુ પર આપણે નીચેની સાઈડ લખીએ થોડું બેંક ઓવરડ્રાફ્ટ અથવા BOD 3,000 એના ઉપર ચૂકવવા બાકી વ્યાજ, એટલે પ્લસ કરશું 300 રૂપિયા. પ્લસ કરીએ એટલે આઉટર કોલમ 3,300 રૂપિયા. અને જોડે જોડે સામે રોકડની બાકી પણ લખી દઈએ
દાખલામાં આપણને રોકડ આપેલી છે ઉધાર બાજુ પર, જેની બાકી હતી 20,700. આગળ તો મિત્રો આપણે પાંચેય હવાલાઓની અસર આપી દીધી છે. હવે આપણે કાચા સરવૈયામાં પહેલેથી જોતા જઈએ અને તમામ અસરો આપતા જઈએ વન બાય વન. તો સૌપ્રથમ મૂડી અને ઉપાડેપો છે. મૂડી 280,000 ને 220,000 જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખાશે અને ઉપાડ ચાલુ ખાતામાં લખશું. તો મિત્રો સૌપ્રથમ મનની મૂડી 280,000 છે અને મોહનની મૂડી 220,000 છે. બંનેનો સરવાળો કરી દઈએ તો 500,000 રૂપિયા આઉટર કોલમ મૂડીના દર્શાવી દીધા. હવે ચાલુ ખાતામાં બંને બાજુ સૌપ્રથમ આપણે લખવું પડે. બાકી આગળ લાવ્યા કારણ કે બે ભાગીદારોની બાકીઓ અલગ અલગ હશે માટે. હવે ઉધાર બાજુ પર આપણે લખીએ ઉપાડ ખાતે, તો બંને ભાગીદારનો આપણને ઉપાડ આપેલો છે 3,000 મનનો અને 4,500 મોહનનો. આગળ જોઈએ ખરીદી આપેલી છે આપણને 80,000, તો ખરીદી લખી દઈએ વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર સૌપ્રથમ લખાય શરૂઆતનો સ્ટોક, એ જ્યારે આવશે ત્યારે દર્શાવી દેશું. ત્યારબાદ નીચે લખશું આપણે ખરીદી, પરત નથી આપેલું, ડાયરેક્ટ આઉટર કોલમ 80,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ 7,000 અને જાવક માલ ગાડા ભાડું 850, બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ. તો બંને દર્શાવી દઈએ જાહેરાત ખર્ચ 7,000 અને જાવક માલ ગાડા ભાડું જે આપણને દાખલામાં આપેલું છે 850, તો બંને અહીંયા દર્શાવી દઈએ ઉધાર બાજુ. આગળ ત્યારબાદ મિત્રો મકાન પગાર, પગારથી બાકી છે. ઓફિસનો પગાર આપ્યો છે આપણને 15,000, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીએ પગાર ખાતે 15,000. આગળ વેપારી અને ગ્રાહકો, ગ્રાહકો આવી ગયા, વેપારી બાકી છે 35,000 લખવાના મૂડી દેવા બાજુ પર. મૂડી દેવા બાજુ પર લખી દઈએ વેપારીઓ અથવા લેણદાર જે આપણને આપેલા છે 35,000. માલ પરત આવી ગયો છે તોલાઈ વેપાર ખાતાની ઉધાર બાજુ પર. હવે તોલાઈની અહીંયા આપણને મિત્રો બાકી જમા આપી છે, સોરી ઉધાર બાકી આપી છે 450, તો તોલાઈ વેપાર ખાતાની ઉધાર બાજુ 450 લખશો. તો લખીએ તોલાઈ, તોલાઈ એટલે વસ્તુના વજન કરવા માટે જે ચૂકવવાનો ખર્ચ થાય તે ખર્ચને તોલાઈ કહેવાય છે. જેની બંને બાકી હોઈ શકે, જમા હોય તો વેપારની જમા, ઉધાર હોય તો ઉધાર બાજુ પર લખવી. ત્યારબાદ મિત્રો મનની લોન આપી છે, તો લોન મૂડી દેવા બાજુ પર લખાશે. તો લખીએ મિત્રો મૂડી દેવા બાજુ પર મનની લોન. મનની લોન આપણને 10,000 આપેલી છે અને 10,000 ઉપર 6% લેખે વ્યાજ ગણવાનું થાય. 10,000 6% લેખે 600 વ્યાજ થાય, જેમાં આપણે નફા નુકસાન ખાતામાં બીજું એક વ્યાજ આપેલું છે, જોઈ લઈએ કેટલું આપેલું છે. તો મિત્રો અહીંયા લોનનું વ્યાજ આપણને 400 આપી દીધું છે, 600 થાય છે, 400 પૈકી 200 ચૂકવવાનું બાકી, એની અસર આપીએ. તો મિત્રો લોન વ્યાજ 400 આપ્યું છે અને 10,000 6% લેખે 600 થાય, તો પ્લસ ચૂકવવાનું બાકી 200, એટલે આઉટર કોલમ 600. બીજી અસર મૂડી દેવા બાજુ પર જે આપણે લોન લખી છે એ લોનની નીચે ચૂકવવાનું બાકી વ્યાજ 200 લખી અને આઉટર કોલમ 10,200 દર્શાવી દઈએ. નેક્સ્ટ આવક માલ ગાડા ભાડું અને શરૂઆતનો સ્ટોક, બે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈએ.
મિત્રો, અહીં આપણે ખરીદ પરત લખતા ભૂલી ગયા છીએ. ખરીદ પરત 14,000 આપણને આપેલું છે, તો એની અસર હું અહીંયા નીચે આપી દઉં છું ફરીવાર. એ આપણી પાસે ખરીદી છે 80,000, માઇનસ પરત આપણને આપેલું છે 14,000, જે બાદ કરીએ એટલે આઉટર કોલમ 66,000 રૂપિયા દર્શાવશો. હવે મિત્રો, આપણે શરૂઆતનો સ્ટોક જોયો તો જે 42,000 રૂપિયાનો આપેલો છે, અને જોડે જોડે આપણને આવક માલ ગાડા ભાડું આપ્યું હતું, તો આમાં ગાભા એટલે આપણને આપેલું છે 1,300 રૂપિયા. આ મિત્રો, અહીંયા એક વાત યાદ કરાવી દઉં કે કોઈની બુકમાં કસ્ટમ ડ્યુટી શબ્દ વાપરેલો છે અને કોઈની બુકમાં આવકમાલ ગાડા ભાડું છે. જે હોય તે બંને વેપાર ખાતાની ઉધાર બાજુ પર જ લખવાના રહેશે. આગળ જોઈએ તો અગાઉથી બાકી રહી ગયું ચૂકવવા બાકી મજૂરી, વેપાર ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીએ. તો મિત્રો, વેપાર ખર્ચ 1,300 રૂપિયાનો આપ્યો છે. ત્યારબાદ ચૂકવવા બાકી મજૂરી અને મજૂરી બે આપેલું છે. ચૂકવવા બાકી મજૂરી મૂડી દેવા અને મજૂરી વેપારની ઉધાર. તો સૌ પ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ પર મજૂરી લખી દઈએ 750. ચૂકવવા બાકી મજૂરી મૂડી દેવા બાજુ પર લખી દઈએ. તો મિત્રો, ચૂકવવા બાકી મજૂરી આપણને આપેલી છે 2,600 રૂપિયાની. અગાઉથી ચૂકવેલ કમિશન જે મિલકત લેણા બાજુ પર લખી દઈએ. આ મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ કમિશન $350. ત્યારબાદ બેંક અને રોકડ ખાતાની અસર આપણે આપી દીધી છે. લોનના વ્યાજની પડાય કે 8% સરકારી જામીનગીરીમાં રોકાણ, એના ઉપર ગુપ્ત હવાલો છે, તો એ મુજબ લખશું. લખીએ મિત્રો, 8% સરકારી જામીનગીરી, જે આપણને 8% સરકારી જામીનગીરીમાં રોકાણ છે એ 30,000 આપેલું છે. 30,000 ઉપર 8% લેખી વ્યાજ, તો એને કહેશું મળવા બાકી વ્યાજ. 8×3=2,400 રૂપિયા મળવા બાકી વ્યાજ રહેશે, જે એક અસર અહીંયા અને બીજી નફા નુકસાનની જમા બાજુ પર દર્શાવી દઈએ. રોકાણ વ્યાજ 2,400. હવે લાસ્ટમાં ચાલુ ખાતાની બાકી આપી છે મન ઉધાર ને મોહન જમા લખી દઈએ. તો મનની ઉધાર બાકી 8,000 અને મોહનની જમા બાકી 12,000. તો આ સાથે મિત્રો, આપણી તમામ અસરો અપાઈ ગઈ. હવે ક્રમશઃ ખાતાઓ બંધ કરીએ. તો મિત્રો, વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ થાય છે 1,82,000. તો એ જ વધારે છે, એટલે આ બાજુ પર પણ 1,82,000. જેમાંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરીએ તો ઘટતી રકમ આવે છે 71,500, જેને હું કહીશ કાચો નફો. આ 71,500 કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવીએ. કાચો નફો 71,500. હવે મિત્રો, અહીંયા ટોટલ કરીએ તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે જમા બાજુના ટોટલ કરતાં. ઉધાર બાજુનું ટોટલ થાય છે 74,700. આ બાજુ પર પણ હું લખી દઉં તો 74,700, અને એમાંથી હું ઉધારની રકમ બંને બાદ કરું તો 800 રૂપિયા જેવું ઘટે છે આ બાજુ જમા બાજુ પર. તો એ લખશું વહેંચણી પાત્ર ખોટું.
ખોટ, કારણ કે અહીંયા આપણે ફાળવણી ખાતું નથી બનાવ્યું એટલે આજ આપણી વેચણી પાત્ર ખોટ કહેવાશે. મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા તો બંને ભાગીદારો 400-400 રૂપિયાની ખોટ ભોગવશે જે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખાશે. તો મિત્રો, ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખી દઉં, વેચણી પાત્ર ખોટ બંને ભાગીદારોમાં 400-400 રૂપિયા આવશે. હવે ખાતા બંધ કરીએ તો મનમાં ઉધાર જમા બાજુ કંઈ આવતું નથી એટલે ઉધાર બાજુનું ટોટલ જે છે એ મનનું છે 11,400. આ બાજુ પર દર્શાવી દઉં, ચાલુ ખાતાની જમા બાજુ પર પણ 11,400 અને ઘટતી રકમ પણ એ જ આવશે. સામે લખી દઉં, બાકી આગળ લઈ ગયા. જ્યારે મોહનની જમા બાકી 12,000 છે અને ઉધાર બાજુ પર 4,900, 12,000માંથી હું બાદ કરી દઈશ એટલે 7,100 રૂપિયા અહીંયા વધશે, જેની સામે હું લખી દઈશ બાકી આગળ લઈ ગયા. તો આ બંને બાકીઓ સીધી જ નીચે ઉતરે એટલે કે મોહનની મૂડી દેવા બાજુ પર આપણે લખશું, મોહનના ચાલુ ખાતા મૂડી દેવા બાજુ પર આવશે. લખીએ ચાલુ ખાતા, અંશમાં લખી દઈએ મોહન 7,100 અને મિલકત લેણા બાજુ પર મનનું ચાલુ ખાતું આવશે. લખીએ ચાલુ ખાતા મન 11,400. લાસ્ટમાં પાકું સરવૈયું બંધ કરીએ. તો મિત્રો, પહેલાં મૂડી દેવા બાજુ પરનું ટોટલ કરીએ તો મૂડી દેવા બાજુના ટોટલમાં 5,10,235,33,2,600 ટોટલ કરતાં 5,58,200 આવે છે. સેમ એવી રીતના મિલકત લેણા બાજુનું ટોટલ આપણે કરીએ તો 1,71,000, 2,25,000, 17,350, 20,700, 350, 30,000, 80,000, 24,000 અને 11,400 ટોટલ કરતાં 5,58,200 જ મળે છે આપણને. એટલે આપણે બંને બાજુનું ટોટલ સરખું આવી ગયું એટલે એવું કહી શકીએ કે આપણો દાખલો સાચો છે. તો આ સાથે મિત્રો મારું આજનું સેશન અને દાખલા નંબર 17 પૂર્ણ કરું છું. ફરી એકવાર નવા ટોપિક અને નવા મુદ્દા સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.